हेलो विद्यार्थी मित्रों, मजा में हसो। छेला पीरियड नी अंदर आपणे प्रकाश संश्लेषण नी क्रिया माटे मुख्य चार आवश्यकताओ रही ए रहेली छे, तेना विशे आपणे चर्चा करता हता। प्रकाश संश्लेषण नी क्रिया माटे जरूरी एवी मुख्य चार आवश्यकताओं में प्रथम क्लोरोफिल, बीजू कार्बन डाइऑक्साइड, तीजू सूर्यप्रकाश अने चौथु पाणी नी जरूर पड़ती हो। जेनी अंदर आपणे प्रकाश संश्लेषण नी क्रिया माटे क्लोरोफिल आवश्यक छे ते दर्शावतो प्रयोग रियो ए आपणे बधाए ऑडियो क्लिप द्वारा सांभळ्यो अने तेनो सुव्यवस्थित आपणे बधाए अभ्यास कर्यो। एवी ज रीते प्रकाश संश्लेषणनी क्रिया माटे जरूरी एवो द्वितीय घटक के जेनुं नाम है कार्बन डाइऑक्साइड। कार्बन डाइऑक्साइड विना स्वयंपोषी जे सजीवो छे એ પોતાનું પોષણ મેળવી શકે નહીં તે દર્શાવતા પ્રયોગની ચર્ચા આજે આપણે કરીશું। સૌપ્રથમ જે સ્વયંપોષી પોષણ પદ્ધતિ દર્શાવતા જે સજીવો છે જેમાં ખાસ કરીને લીલી વનસ્પતિ, આ લીલી વનસ્પતિ વાયુ વિનિમય કઈ રચના દ્વારા કરે છે તેના વિશે પ્રથમ આપણે માહિતી મેળવશું કે આપણી આજુબાજુ જોવા મળતી વિવિધ પ્રકારની લીલી વનસ્પતિ ના પર્ણની સપાટી પર એક રચના આવેલી છે। પર્ણની સપાટી ઉપર જે રચના આવેલી છે એ રચનાને વાયુરંધ્ર અથવા પર્ણરંધ્ર તરીકે ઓળખવામાં આવે છે। લીલી વનસ્પતિમાં રહેલા આ વાયુરંધ્ર કે પર્ણરંધ્ર દ્વારા કાર્બન ડાયોક્સાઇડ તેવી જ રીતે ઓક્સિજન વાયુનો વિનિમય રહ્યો એ થતો આપણને જોવા મળે છે। તો આ જે પર્ણની સપાટી ઉપર રહેલા સૂક્ષ્મ છિદ્ર જે સામાન્ય રીતે માઇક્રોસ્કોપની અંદર એનો અભ્યાસ કરવામાં આવે તો આ પર્ણરંધ્ર રહ્યા એ વાલ આકારના આપણને જોવા મળતા હોય છે। આ વાયુરંધ્ર દ્વારા વાત વિનિમયની ક્રિયા રહી એ થતી આપણને જોવા મળે છે, એટલે કે લીલી વનસ્પતિ દિવસ દરમિયાન આ વાયુરંધ્ર દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરે છે અને અંદર ઉત્પન્ન થયેલા ઓક્સિજન વાયુને બહાર કાઢે છે। તો એના માટેની પર્ણ પરની એક સૂક્ષ્મ છિદ્રવાળી રચના જેને આપણે વાયુરંધ્ર તરીકે ઓળખીએ છે। આ વાયુરંધ્રની આજુબાજુ રક્ષક કોષો ગોઠવાયેલા હોય છે। આ રક્ષક કોષો રહ્યા એની અંદર જ્યારે પાણી ભરાય ત્યારે આ વાયુરંધ્ર રહ્યા એ ખુલે છે અને જ્યારે આ રક્ષક કોષોની અંદરથી પાણી રહ્યું એ બહાર નીકળી જાય ત્યારે આ વાયુરંધ્ર રહ્યા એ બંધ થતા આપણને જોવા મળે છે। એટલે એનો મતલબ એવો થયો કે રક્ષક કોષોની અંદર પાણી ભરાય એટલે વાયુરંધ્ર ખુલે, એટલે વાતાવરણની અંદર રહેલો કાર્બન ડાયોક્સાઇડ રહ્યું એનું શોષણ થાય અને શોષણ થઈ ગયા બાદ એ રક્ષક કોષોમાં રહેલું પાણી રહ્યું એ બહાર નીકળી જાય એટલે વાયુરંધ્ર રહ્યું એ બંધ થતું આપણને જોવા મળે છે। આવી રીતે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ રહ્યું એ પર્ણની સપાટી ઉપર રહેલા વાયુરંધ્ર દ્વારા રહે એ આપણને જોવા મળે છે। આપણે બધા જ મિત્રો સ્લાઇડ ઉપર એ વાયુરંધ્રની રચના રહી એને જોઈ શકીએ છીએ કે વાયુરંધ્રની અંદર એક સફેદ ભાગ જોવા મળે છે, વાલ જેવા આકારનો જે વાયુરંધ્રનું છિદ્ર છે તેની ફરતી બાજુ એક ડાબી સાઈડમાં એક જમણી સાઈડની અંદર પીળા કલરની આકૃતિ જોવા મળે છે જે રક્ષક કોષો છે અને રક્ષક કોષોની અંદર હરિત દ્રવ્ય પણ આવેલું હોય છે।
આ રક્ષક કોષોની અંદર પાણી ભરાય એટલે વાયુરંધ્ર ખુલે, અને જ્યારે આ રક્ષક કોષોની અંદરથી પાણી બહાર નીકળી જાય એટલે વાયુરંધ્ર બંધ થઈ જાય, અને આવી રીતે વાત વિનિમયની ક્રિયા રહી એ લીલી વનસ્પતિની અંદર થતી આપણને જોવા મળતી હોય છે. હવે આપણે એ સાબિત કરીશું પ્રયોગ દ્વારા કે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ રિયો એક જરૂરી ઘટક છે. આ પ્રયોગને સાબિત કરવા માટે આપણે કઈ કઈ સાધન સામગ્રીની જરૂર પડશે એના વિશે આપણે માહિતી મેળવીએ. સૌ પ્રથમ આ પ્રયોગને સાબિત કરવા માટે કુંડામાં ઉગાડેલા કોઈ પણ બે તાજા છોડની આપણને જરૂર પડશે. બીજા સાધન તરીકે બે બેલ જારની જરૂર પડશે, વોચ ગ્લાસની જરૂર પડશે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે KOH જેવા રાસાયણિક પદાર્થની જરૂર પડશે, આલ્કોહોલના દ્રાવણની જરૂર પડશે અને આયોડીનના દ્રાવણની જરૂર પડશે. આ સાધનો વડે આ પ્રયોગ રહ્યો એને આપણે સાબિત કરીશું. સૌ પ્રથમ શું કરવાનું પ્રયોગની અંદર? તો કે સમાન તંદુરસ્તી ધરાવતા હોય એવા કોઈ પણ કુંડામાં ઉગાડેલા બે છોડ રહ્યા એ લેવાના. આ બંને છોડને બે કે ત્રણ દિવસ સુધી અંધારા ઓરડાની અંદર મૂકી રાખવાના. અંધારા ઓરડાની અંદર આ છોડને શા માટે મૂકીએ છીએ તે આપણે આગળના પ્રયોગની અંદર ચર્ચા કરી હતી કે આ વનસ્પતિની અંદર અગાઉથી સ્ટાર્ચ બનેલો હોય, જો આ સ્ટાર્ચ બનેલો હોય અને એ જ પાંદડાનો સીધો આપણે ઉપયોગ કરીએ તો જે પ્રયોગમાં આપણે સાબિત કરવાનું છે એ આપણે કરી શકીએ નહીં. એટલા માટે અગાઉ બનેલો સ્ટાર્ચ રહ્યો એ વપરાઈ જવો પડે, જેથી કરીને જે આ બંને છોડ રહ્યા એને અંધારા ઓરડામાં મૂકી એટલે એને સૂર્યપ્રકાશ મળે નહીં, એટલે એ પોતાની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકશે નહીં, પરંતુ પોતાની જૈવિક ક્રિયા કરવા માટે જે આ અગાઉથી બનેલો જે સ્ટાર્ચ રહ્યો એ વપરાઈ જશે, જેથી કરીને આપણને પ્રયોગમાં ક્યાંય અડચણરૂપ થશે નહીં. એટલા માટે સૌ પ્રથમ બંને છોડ રહ્યા એને 2-3 દિવસ માટે અંધારા ઓરડાની અંદર રાખવામાં આવતા હોય. ત્યારબાદ આ બંને છોડ રહ્યા એને અલગ અલગ કાચની તકતી ઉપર લઈ અને બંને છોડને નામથી અંકિત કરવાના. પ્રથમ જે છોડ હોય એને છોડ એ એવું નામ આપી દઈ, બીજો છોડ હોય એને છોડ બી એવું આપણે નામ આપી અને બંનેને જુદા જુદા કાચની પ્લેટ ઉપર આપણે લેશું. હવે જે પ્રથમ કાચની પ્લેટ ઉપર લીધેલો જે છોડ એ છે એની બાજુમાં વોચ ગ્લાસમાં થોડો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ઘન સ્વરૂપમાં લઈ અને એની બાજુમાં વોચ ગ્લાસમાં મૂકીશું, અને બીજા નંબરનો જે છોડ છે એની આજુબાજુમાં કશું મૂકીશું નહીં. હવે આ બંને છોડ ઉપર બેલ જાર રહી એને આપણે ઢાંકી દેશું. પેલા છોડની અંદર બેલ જાર ઢાંકી એટલે બેલ જારની અંદર છોડ અને વોચ ગ્લાસમાં ભરેલો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ હશે. જ્યારે બીજી તકતી ઉપર બેલ જાર ઢાંકી એમાં માત્ર ને માત્ર છોડ હશે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ હશે નહીં. હવે અહીંયા આપણે પ્રશ્ન એ થાય કે આ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું કાર્ય શું છે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ શું કરી શકે? તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એક એવો રાસાયણિક પદાર્થ છે કે જે વાતાવરણમાં રહેલા મુક્ત કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી શકે છે, એટલા માટે એ અહીં આવશ્યક છે આપણા પ્રયોગની સાબિતી માટે. એટલા માટે પ્રથમ જે છોડ છે એની અંદર આપણે વોચ ગ્લાસની અંદર પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ભરીને રાખીએ છીએ. પછી આ બંને બેલજાર ઢાંકેલા જે છોડ છે જો એ હવા ચુસ્ત રીતે બંધ ન થયા હોય તો એને તળિયાના ભાગની અંદર વેસેલિન કે ગ્રીસ લગાડી અને એને હવા ચુસ્ત રીતે બંધ કરી દેવા, જેથી કરીને કાર્બન ડાયોક્સાઇડ રહી એની અવર જવર થઈ શકે નહીં. એટલે એને હવા ચુસ્ત રીતે કાચની તકતી અને બેલ જારની વચ્ચે વેસેલિન અથવા ગ્રીસ રિયું એ લગાવવામાં આવતું હોય છે, જેથી કરીને એ હવા ચુસ્ત રીતે બંધ થઈ શકે. બંને તકતીને ઉપાડી
અને બંને છોડને બે થી ત્રણ કલાક સુધી તીવ્ર સૂર્યપ્રકાશની અંદર મૂકવામાં આવશે. તીવ્ર સૂર્યપ્રકાશની અંદર મૂકશું એટલે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે જરૂરી એવો સૂર્યપ્રકાશ રહ્યો એ મળશે. પરિણામે પોતાની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા રહી એ શરૂ કરશે. બે કે ત્રણ કલાક થઈ ગયા બાદ આ બેલજારને ઉઠાવી અને બંને છોડમાંથી એક એક પર્ણ અલગ અલગ રીતે લઈ અને બંનેને આલ્કોહોલના દ્રાવણની અંદર ઉકાળવામાં આવશે. કઈ રીતે ઉકાળવું એની ચર્ચા આપણે પ્રથમ પ્રયોગની અંદર કરી હતી કે સૌ પ્રથમ એક વોટર બાથ રહ્યું એ બનાવવાનું. વોટર બાથ કઈ રીતે બનાવવાનું એની પણ આપણે વાત કરી કે સૌ પ્રથમ એક મોટું બીકર લેવાનું જેની અંદર પાણી ભરવાનું, પછી બીજું એક નાનું બીકર લેવાનું જેની અંદર આપણા પ્રયોગનું પર્ણ અને પ્રયોગનું પર્ણ ડૂબે એટલે સુધી આલ્કોહોલનું દ્રાવણ ભરી અને એને સ્પિરિટ લેમ્પ વડે ગરમ કરવાનું. આવી રીતનું વોટર બાથ તૈયાર કરી અને બંને પર્ણ અને વારા ફરતી ગરમ કરી અને જ્યાં સુધી બંને પર્ણ રંગવિહીન ન થાય ત્યાં સુધી બંનેને ઉકાળવાના. જ્યારે બંને પર્ણ રંગવિહીન થઈ જાય એટલે બંને પર્ણને અલગ અલગ એક પેટી ડીશની અંદર લેવાના અને પેટી ડીશની અંદર લઈ અને બંને ઉપર આયોડીનના દ્રાવણના ટીપારિયા એ નાખવાના. આયોડીનના દ્રાવણના ટીપા બંને પર્ણ છોડ એના પર્ણ અને છોડ બીના પર્ણ ઉપર નાખશું એટલે તરત જ આપણને દેખાશે કે જે છોડ એની અંદરથી તોડેલું જે પર્ણ છે એના ઉપર આયોડીનના દ્રાવણના ટીપા નાખશું તો આપણને એકદમ ઝાંખો ભૂરો રંગ રહ્યો એ મળશે. જ્યારે છોડ બીની અંદરથી જે તોડેલું પર્ણ છે એને જે આપણે રંગવિહીન બનાવ્યું છે અને એના ઉપર જો આપણે આયોડીનના દ્રાવણના ટીપા નાખીશું તો એ આપણને એકદમ ઘાટો એકદમ ઘટ આપણને ભૂરો રંગ રહ્યો એ આપશે. એટલે આના ઉપરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે જે છોડ એ છે એની અંદર તોડેલું જે પર્ણ છે એમાં આછો ભૂરો રંગ મળે છે તો એનો મતલબ એવો થયો કે એને પૂરતા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળેલો નથી. કારણ કે છોડ એની બાજુમાં આપણે વોચ ગ્લાસમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મૂકેલું હતું અને આ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એ બેલજારની અંદર રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ હતું એનું શોષણ કરી લીધું હતું. પરિણામે જેટલા પ્રમાણમાં છોડ એના પર્ણને કાર્બન ડાયોક્સાઇડ મળવો જોઈએ એટલો મળ્યો નહીં. પરિણામે પૂરતો ખોરાક બન્યો નહીં. પરિણામે આપણને ઘટ ભૂરો રંગ મળ્યો નહીં. એવી જ રીતે જે છોડ બી છે એ છોડ બીના પર્ણ આપણને એકદમ ઘટ રંગ આપે છે. કારણ કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે એવો કોઈ પદાર્થ આપણે બેલજારમાં મૂકેલો હતો નહીં. પરિણામે બેલજારમાં રહેલો સંપૂર્ણ કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિના પર્ણને મળ્યો. પરિણામે અહીંયા પૂરતા પ્રમાણમાં સ્ટાર્ચ બન્યો અને એના કારણે આપણને એ પર્ણને રંગવિહીન કરી એના ઉપર આયોડીનનું દ્રાવણ નાખ્યું તો એ આપણને સરસ મજાનો ઘટ રંગ આપ્યો. એટલે આના ઉપરથી આપણે એવું સાબિત કરી શકીએ કે કોઈ પણ લીલી વનસ્પતિ અથવા તો કોઈ પણ સ્વયંપોષી પોષણ પદ્ધતિ દર્શાવતા જે સજીવો છે એને જો પોતાનો ખોરાક બનાવવો હોય, પોતાનું પોષણ બનાવવું હોય, કાર્બોદિત નામનો પદાર્થ બનાવવો હોય, સ્ટાર્ચ બનાવવો હોય તો એને કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે પડે અને પડે જ. આવું આપણે આ પ્રયોગ ઉપરથી આપણે સાબિત કરી શકીએ. એટલે એનો મતલબ એવો થયો કે જે સ્વયંપોષી પોષણ પદ્ધતિ દર્શાવતા જે સજીવો છે અથવા તો એવા પ્રકારના સજીવો કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે એવા સજીવોને આવશ્યક ચાર ઘટકોમાંથી આપણે બે ઘટકોની સાબિતી આપી. એક ક્લોરોફિલ વિના એ પોતાનો ખોરાક બનાવી શકે નહીં અને બીજું કાર્બન ડાયોક્સાઇડ વિના પણ સ્વયંપોષી પોષણ પદ્ધતિ દર્શાવતા સજીવો પોતાનો ખોરાક બનાવી શકે નહીં એવું આપણે આજના અને કાલના પ્રયોગ ઉપરથી એવું આપણે સાબિત કરી શક્યા. હવે અહીંયા થોડાક આપણને પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો વિશે આપણને ચર્ચા કરીએ. પહેલો પ્રશ્ન, બેલજારની હવામાંથી કેવો એચ કયા વાયુનું શોષણ કરે છે? તો આપણે વાત કરી કે બેલજારમાં હવામાંથી કેવો એચ રહ્યું એ કાર્બન ડાયોક્સાઇડ નામનો જે વાયુ છે એનું એ
શોષણ કરતો આપણને જોવા મળે છે. કિયા કુંડાના છોડ તેના પર્ણમાં સ્ટાર્ચ ની હાજરી દર્શાવે છે? તો બી નંબરનું જે છોડનું પર્ણ હતું એ આપણને ઘટ ભૂરો રંગ મળ્યો, એટલે આપણે એવું કહી શકીએ કે બી કુંડાનો છોડ રહ્યો એના પર્ણની અંદર આપણને સ્ટાર્ચ ની હાજરી રહી એ જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન, કેઓએચ સાથે બેલજારમાં રહેલા છોડના પર્ણમાં શા માટે સ્ટાર્ચ બનતો નથી? તો કેઓએચ રહ્યો એ એક એવો પદાર્થ કે જે વાતાવરણના મુક્ત કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી શકે છે, પરિણામે બેલજારમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનું આ કેઓએચ દ્વારા શોષણ થઈ ગયું, પરિણામે એના પર્ણને કાર્બન ડાયોક્સાઇડ મળ્યો નહીં, પરિણામે પોતાનો ખોરાક પોતાનો સ્ટાર્ચ બનાવી શક્યો નહીં. ચોથો પ્રશ્ન, તમારા અવલોકન અને અભ્યાસ પરથી શું તારણ મળે? તો આપણે એવું કહી શકીએ કે કુંડા બી ની અંદર પૂરતા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ હતો, પરિણામે પૂરતા પ્રમાણમાં સ્ટાર્ચ બન્યું. જ્યારે કુંડા બી એની અંદર કાર્બન ડાયોક્સાઇડ નું કેઓએચ દ્વારા શોષણ થઈ ગયું, પરિણામે એ પર્ણને પૂરતા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ મળ્યો નહીં, એટલે પૂરતો સ્ટાર્ચ બની શક્યો નહીં. વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ વધતું અટકાવવા માટે વૃક્ષોની જાળવણી મહત્વની છે? તો આપણને ખબર છે કે લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે, તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જાળવી રાખવું અથવા તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જો આપણે ઘટાડવું હોય તો શક્ય હોય ત્યાં સુધી વધુમાં વધુ વૃક્ષોનું આપણે વાવેતર કરવું જોઈએ, વધુમાં વધુ વૃક્ષોની આપણે જાળવણી કરવી જોઈએ, જેથી કરી અને આપણે કાર્બન ડાયોક્સાઇડ રહ્યું એને પ્રમાણ એનું પ્રમાણ વધતું અટકાવી શકીએ, અથવા તો કાર્બન ડાયોક્સાઇડ એક નિશ્ચિત લેવલ થી વધારે આપણે વધવા દઈએ નહીં, એટલા માટે વધુ પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જય હિન્દ, જય ભારત. ઘરમાં રહો, સુરક્ષિત રહો.